સુપ્રીમ કોર્ટના આદેશ પર ચૂંટણી પંચે પોતાની વેબસાઇટ પર ચૂંટણી બોન્ડ સંબંધિત નવા ડેટા જાહેર કર્યા છે. રાજકીય પક્ષોએ આ માહિતી ચૂંટણી પંચને બંધ પરબીડિયામાં આપી હતી. ચૂંટણી પંચે જાહેર કરેલા ડેટા અનુસાર તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકે ચૂંટણી બોન્ડ દ્વારા 656.5 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે. આમાં લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટેલ્સ ફ્યુચર ગેમિંગના રૂપિયા 509 કરોડનો પણ સમાવેશ થાય છે. લોટરી કિંગ તરીકે ઓળખાતા ફ્યુચર ગેમિંગ અને હોટેલ્સના સ્થાપકનું નામ સેન્ટિયાગો માર્ટિન છે, જેને ભારતના લોટરી કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કંપની હાલમાં દેશના એક ડઝનથી વધુ રાજ્યોમાં કાર્યરત છે. તો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર ભાજપે કુલ રૂપિયા 6,986.5 કરોડના ચૂંટણી બોન્ડથી મેળવ્યા. પક્ષે વર્ષ 2019-20માં 2,555 કરોડ રૂપિયાના મહત્તમ ચૂંટણી બોન્ડ મેળવ્યા હતા. તો દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે રૂપિયા 1,334.35 કરોડના ચૂંટણી બોન્ડ મેળવ્યા હતા. આ ઉપરાંત ઓડિશાની સત્તા રૂઢ બીજેડીએ ચૂંટણી બોન્ડ દ્વારા રૂપિયા 944.5 કરોડ મેળવ્યા છે, જ્યારે આંધ્રની સત્તાધારી પાર્ટી TDPને 181.35 કરોડ રૂપિયા ફંડમાં મળ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.